તમારું સ્વાગત છે. ગઈ વખત આપણે સ્વાતંત્ર્ય પૂર્વનું ભારતનું અર્થતંત્રની લાક્ષણિકતાઓ વિશે આપણે ભણ્યા હતા. એમાં ચાર ભણ્યા હતા, ચારને એક પાંચ સામાજિક માળખું પણ આપણે કરી લીધું. તો હવે એમાં વાત કરીએ પાંચમા નંબરની ખેતી. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ ખેતી પ્રધાન દેશ હતો, છે અને રહેશે. પણ છેલ્લે ભારત દેશમાં આવેલા અંગ્રેજો ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું હતું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક તો ખેત મજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાયો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને વિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું, અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા. આમ એ સમયની વાત કરું, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતીય ખેડૂતોના બે હાલ હતા. આ વાત કરી ખેતીની. હવે વાત કરીએ જમીન મહેસૂલનો દર. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. જે જમીનદારો પાસે હતો બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધા ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત શું થયું, મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલમી હતી. કેવી રીતે જુઓ તમે, તે ખેડૂતોને દંડ કરતી, ખેડૂત પાસે રહેલી જમીન જપ્ત, મિલકત જપ્ત કરી લેતી, અથવા તો ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. વિદ્યાર્થી મિત્રો, એના પછીની વાત કરીએ સાતમા નંબરનું. તો સાતમા નંબરનું પોઈન્ટ એ છે કે કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો એ આપતા હતા. જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી
15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉભરાવ થયો. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તમે, બેવડી પોલિસી કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે લોકો રહેતા હતા, ઇંગ્લેન્ડના લોકો જે સૌથી ધનિક હતા, એમની પાસેથી 8% કર વસૂલવામાં આવતો. જ્યારે ભારતના જે નીચી આવકવાળા છે, સૌથી નીચી આવકવાળા ધરાવતા લોકો પાસેથી 15% જેટલો કરવેરો ઉઘરાવતા. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો, ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી પણ હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચા કરવેરા લેવાતા, જેથી એક તરફ બ્રિટન શાસનની કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, તો બધો જ લાભ એ બ્રિટનને થાય. આથી જ ગાંધીજી, વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા હશો પ્રાઇમરીમાં, ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો અને ચપટી મીઠું ઉઠાવીને એમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો, એ તમે જાણો છો. એના પછી વાત કરીએ જકાતના વિવિધ દરો. વિદ્યાર્થી મિત્રો, આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. અન્ડરલાઈન કરો, વ્યાખ્યા છે. જકાત એટલે શું? આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે એને જકાત કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ પરવાનગી, સનદ એટલે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. એક એક્ઝામ્પલ આપ્યું છે, દાખલા તરીકે ભારતના સૂત્રો કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સૂત્રો કાપડ પર માત્ર ને માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી, યાની 2.5%. આ ભેદભાવ ભરી જકાત નીતિએ ભારતના સૂત્રો કાપડના ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગ શું થયો? પડી ભાગ્યો. બહુ જ ખરાબ પરિસ્થિતિ એ સમયે ભારતીય ઉદ્યોગોની હતી, કારણ કે અંગ્રેજોની બેવડી પોલિસી હતી. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ ઉદ્યોગ નીતિની. વિદ્યાર્થી મિત્રો, પણ આ ઉદ્યોગ નીતિનો સવાલ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ઘરે બેસીને ભણો, જેટલું કહેવામાં આવે છે એટલું કરો, તૈયાર કરો અને લખો. અસ્તુ.